સમય થઈ ગયો તમને મળવાનો, તમારી જોડે કોઈ વિષય પર વાતો કરવાનો. તમને થતું હશે ને કે જોત જોતામાં આ વર્ષ ક્યાં વીતી ગયું ને કઈ ખબર જ ના પડી. પણ સમય બહુ જલ્દી ભાગે છે. માતૃભારતી પર લખતા ડોક્ટર સેજલ દેસાઈએ સમયને થોડો થંભાવી એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો રાત કે જજ્બાતમાં હું એ જે આનંદ માતૃભારતી પર લખતા સેજલ દેસાઈની આ સુંદર પંક્તિઓ સાથે. નિરંતર અવિચળ પ્રવાહ છે સમય, પૃથ્વી લોકમાં પ્રવાસ છે સમય. અસંખ્ય યુગોનો સાથી છે સમય, અનન્ય વિભૂતિઓનો સાક્ષી છે સમય. રાત દિવસથી પર છે સમય, દુનિયાવી સુખ દુઃખથી અફર છે સમય. દશે દિશાઓમાં ફેલાય છે સમય, પલભરમાં વીતી જાય છે સમય. માનવીનું મહામુનું રતન છે સમય, જોજો ન વેડફાય આ સમય. અત્યારના સમયમાં સૌથી મોંઘી ગિફ્ટ હોય ને તો એ સમય છે. તમે કોઈને કંઈક આપવા માંગતા હોય ને તો તમારો સમય આપો. આપણા દિવસની શરૂઆતમાં આપણા બધા જ જોડે 86,400 સેકન્ડ હોય છે. પછી એ દેશના વડાપ્રધાન હોય કે પછી કોઈ સામાન્ય માણસ, પછી એ સમયનો ઉપયોગ કઈ રીતે કરવો ને એ આપણા હાથમાં છે. તમે ચાહો એ રીતે એને વેડફી શકો છો કે પછી વાપરી પણ શકો છો. આ સમયની સાથે સાથે ઉંમર પણ વધતી જ રહેવાની. જન્મ, બાળપણ, ઘડપણ, યુવાની આ બધું ચાલ્યા જ કરવાનું. તો શું આપણે આ બધું ચાલવા જ દેવાનું? આપણે જે સમય છીએ એની નોંધ ના લેવવી જોઈએ? અરે ઇતિહાસમાં તો એવા ઘણા બધા લોકો થઈ ગયા કે જેઓ જન્મ્યા અને જીવ્યા ત્યાં સુધી આખી ને આખી સદી એમના નામે ઓળખાતી હોય. એટલે કે જેમ સમયની તાકાત છે ને એમ માણસની પણ પોતાની તાકાત છે જ. એક માણસ તરીકે આપણી પાસે બહુ નિશ્ચિત સમય છે. આપણી લાઈફ છે ને આ 2020 મેચ જેવી છે. આપણે ચોક્કસ કોઈ ગેમ પ્લાન સાથે જ ઉતરવું પડશે ને તો જ સારો સ્કોર થશે ને તો જ મેચ જીતાશે. એક્ઝામમાં ફેલ થયેલા વિદ્યાર્થીને એક વર્ષનું મૂલ્ય પૂછો. માત્ર એક મહિના માટે ગર્ભમાં જ બાળક ગુમાવી ચૂકેલી માતાને એક મહિનાનું મૂલ્ય પૂછો. પોતાના લગ્નની રાહ જોતા પ્રેમીઓને એક દિવસનું મૂલ્ય પૂછો. શેર બજારમાં કામ કરતા વ્યક્તિને દરેક કલાકનું મૂલ્ય પૂછો. ઇન્ટરવ્યૂ માટે જતા અને ટ્રેન કે બસ મિસ કરતા વ્યક્તિને એક મિનિટનું મૂલ્ય પૂછો. એક્સિડન્ટમાં બચેલા વ્યક્તિને એક સેકન્ડનું મૂલ્ય પૂછો અને ઓલિમ્પિકની રેસમાં પાછળ રહી ગયેલા વ્યક્તિને એક માઇક્રોસેકન્ડનું મહત્વ પૂછો. તો ચાલો આપણા સમયની જવાબદારી આપણે પોતે લઈએ. એને સારો બનાવવો કે ખરાબ એ આપણા હાથમાં છે. તો આ સમયનો એવો ઉપયોગ કરીએ ને કે પછી છેલ્લી ઓવરમાં એવું ના લાગે કે આપણે આગળ ખોટા બોલ બગાડ્યા. તમને શું લાગે છે કે આ સમયનું પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ? કે પછી તમે તમારો સમય કેવી રીતે બચાવો છો? તમે તમારા વિચારો નીચે કોમેન્ટમાં લખો, હું પણ લખું છું. કે પછી તમારી બીજી કોઈ રચનાને હેશટેગ એજે આનંદ કરી અમારા સુધી પહોંચાડો, અમે એને અહીંથી રજૂ કરીશું. પણ અત્યારે આપણે સમયને સાચવવાની વાત પર નીચે કોમેન્ટમાં ચર્ચા કરીએ.